વાત એ આવતી હતી, સરવાળો શૂન્ય ન થવા દેવો હોય તો આવા કાર્યની અંદર મારે તમારે ભળી જવું પડે. આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. સંતાડતો ચોર ભાળ્યો. જો પરમાત્માની રચના જો, કેરી હજી પાકી ન હોય, ખાલી દાણો પડી ગયો હોય, અને એ તમે આંબાથી છૂટી કરી નાખો ત્યારે તમે ખાજો, ખાટી જશે, પાકી નથી. પણ ખાલી ઘરે પડી રહેવા ગયો ને તો એની અંદર રેતી રીતે સાહેબ કેમિકલ્સ બદલી જાય. આ કોણ બદલે છે? હા, આંબે હોય ને પાકી જાય એ વસ્તુ, પણ હજી આંબેથી તો છૂટી પડી ગઈ. પણ ક્યાં સુધી બદલશે? ત્યાં સુધી જ્યાં સુધી એની ચાલની મર્યાદાની અંદર પેક છે, એટલે બાકી સહેજ ચાલ તોડી નાખશો એટલે બગડી જાય. મારા દેશનો માણસ એના ધર્મના આવરણની અંદર હશે ને તો એ પીળ્યો પીળ્યો પાકી જાય, બાકી ધર્મની બહાર નીકળી ગયો અને ધર્મને જાણે અવગણના કરી છે સાહેબ, એ ગમે જ્યાં પીડ્યો છે તો હળી જાય સાહેબ, જે ધર્મનું ખંડન કરશે. અંદર જોડાણ છે ને, આ જો વાળ આપણે કેટલા આપણે ગમે જોડાયેલા છે ને, ધોળા છે તે કાળા કરે, કેટલા હાચવી દાચ્યો ફેર્યા કરે, અલગ અલગ શેમ્પુથી નાયા કરે. આ સસલું કોઈ દી ગયું શેમ્પુ લગાડવા? છતાં જ્યારે એને આ તમે અડો એટલે સુવાળું હોય, અને આપણે હવારે હવાળા વાળ કરીએ તો હાજે હુંઘરીને માળા જેવું થઈ ગયું હોય. શું કામ? એને તમે મીડિયા ગોઠવવા એટલે. પણ જ્યાં સુધી શરીરને હારે જોડાયેલો છે ત્યાં સુધી વાળ ગમશે, પણ જેવો એ શરીરમાંથી છૂટો પડ્યો પછી તમને નહીં ગમે. નખ છે ત્યારે રંગીએ છીએ બહુ બધા એટલે સરસ કરી, પણ જેવો કપાઈ ગયો છૂટો પડ્યો પછી નહીં ગમે. અરે પોતાની આંગળી સાહેબ અહીં જોડાયેલી છે, પણ માની લો ભૂલથી કાંડું કપાઈ ગયું અને આમ રોડ ઉપર અકસ્માતમાં બહાર પડ્યું હોય, સાહેબ એને લેતા બીશો તમારું જ હોવા છતાં. એમ સમાજમાં જોડાઈ ગયેલા રહેશો ને તો સમાજના દરેક અંગ છે સમાજને ગમશું, પણ સમાજમાંથી છૂટો પડ્યો તો પછી તમે નહીં ગમો. એટલે જોઈન્ટ રહેવું જરૂરી છે, જોડાયેલું જરૂરી છે. બાકી બહુ 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 ઝીણી વાતો છે ને સાહેબ, ઝીણી ઝીણી વાતો આપણે લેવા બેસી
એક બે મારા પ્રસંગ લેવા છે, એક બે વાતો કરીશ. પણ મેં કીધું ને પેલા હું વધારે તમને દાંત કઢાવવા જ આવ્યો છું ભાઈ. અને એમાં ભવનભાઈ, આપ જ્યારે બધા આવું કરતા હોય ને, તમે બધા એમાં રાજી રહ્યો ને, એ જ અમારે મોટા મોટું પેમેન્ટ. મને ઓલા પૂછતા હતા મને કે કેટલા દેવાના એમ. એ તો ઠીક છે જે દેવાના, એ પણ આવા કાર્યમાં મને હાજર તમે મને યાદ કર્યો, આનાથી મોટું બજેટ શું હોઈ શકે. અને એમાં દિવાળીનો કાર્તક મહિનામાં કલાકાર દાદા બહુ ન જડે, જેમ ભાદરવામાં કાગડો ન જડે એમ કાર્તકમાં કલાકાર ન જડે. એકચ્યુઅલી બધું બહુ બહુ સરસ થાય છે બધે. બસ ભગવાનને કહે કે આવું નવું કર્યા કરો. હા, અને જો તુલસીદાસ વર્ષો પહેલાં બોલ્યા ને, કલયુગ કેવળ નામ આધારા, એ આ વડાપ્રધાને સિદ્ધ કર્યું. આધાર કાર્ડ, તમારા નામનો આધાર જોવે, આધાર કાર્ડ જોઈ તેદુનું સૂટું પડ્યું. આ તુલસીદાસજીનું સપનું સાચું કર્યું. વર્ષો પહેલાં નરસિંહ મહેતા સ્વચ્છતા અભિયાન પહેલો એ લોકોએ લાવ્યા હોય તો નરસિંહ મહેતા શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને મારે આંગણીએ પધરાવું ફૂલ, એ પાછું હમણાં આવ્યા. અને ભારતને પહેલી વાર આવા વડાપ્રધાન મળ્યા સાહેબ આઝાદી પછી. હેડલાઇન બને ભારતના વડાપ્રધાન ભારત આવી રહ્યા છે. અને એમાં મોટી વાત સાહેબ, આ કારતક મહિનાની 9 તારીખને 11 વર્ષોથી બાબરથી હાલ્યો આવનારો, 700 વર્ષથી હાલ્યો આવતો હતો એક આ વિવાદ, રામ મંદિરનો નિર્ણય સાહેબ તાળીઓથી વધાવવા જેવી તેવી વાત નથી. આ એક ઇતિહાસ બનશે કે જેવી તેવી વાત ન હોય. આ વર્ષો છે એક વિવાદમાં પડ્યું છું. અને 18 વર્ણે તમામ જ્ઞાતિયા આ વાદ અને વિવાદને એક કોઈ મૂકીને સંવાદ કરીને પવિત્ર બાજુ પ્રવેશ કર્યો છે. અને તમે સાંભળી લ્યો કે જેમાં ભક્તિ હોય ને એમાં જ વીરતા હોય. પાયામાં ભક્તિ છે બધામાં. જેટલા મહાપુરુષો થયા છે એના બધાના પાયામાં હોય તો ભક્તિ. પછી રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, શિવ હોય તોય ભલે, પછી કુળદેવી ખોડિયારમાંથી લઈ અને અંબામાં ઉમા સુધી તમે વ્યા જાઓ, પાયામાં તો આ મહારાણા પ્રતાપ. મારે વાત કરવી સાહેબ, 13 વર્ષની ઉંમર મહારાણા પ્રતાપની, અને બહેરમ ખાનને જેદી માણસે હરાવ્યો 13 વર્ષની ઉંમરે. દિલ્હીથી 20,000 સૈનિકોની ફોજ લઈને બહેરમ ખાન આવેલો બુંદીકોટામાં. અને ન્યાલી એમ કહેવાય કે 11 વર્ષ 12 વર્ષનો એક યુવાન મહારાણા પ્રતાપ એ બહેરમ ખાનને હરાવે. બહેરમ ખાનને કહે જા મેં હું તને છોડું છું જીવતો. બહેરમ ખાન એમ કહે છે કે મને તું મારી નાખ, હું જીવતો જઈશ તો અકબર મને જીવવા નહીં દે, કારણ કે તને જીવતો છોડું એ જ મોટી સજા છે. ટૂંકી વાત લઉં સાહેબ, મહારાણા પ્રતાપના મને પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. પાયામાં ભજન છે, એને જીવતો જવા દીધો. મહારાણા પ્રતાપને ગુપ્તચર તરીકે એક દીકરી કામ કરતી હતી, એનું નામ કૃષ્ણા હતું, અને 3 બીજા મિત્રો. આ 3ને પછી બહેરમ ખાન ગોતે છે, પકડે છે, અને 3ની લાશોને ચિત્તોડ મોકલે છે બહેરમ ખાન. અંદર પત્ર લખ્યો છો, પ્રતાપ હું તને કહેતો છો કે મને મારી નાખ, હું જીવતો રહીશ તો તને નુકસાન આપીશ. અને મેં તને પહેલા કીધું કે અમે તો અભી બોલો અભી ફોક, અમે અત્યારે બોલીએ ને કાલ શું કરે, એ તો તમે બધા બેઠા બેઠા વટમાં જીવો છો, અમે ગમે ત્યારે ગમે પગલું ભરીએ કે. અને આ 3 ભેટ હું તને મોકલું છું. અતિ રડે છે પ્રતાપ, મહારાણા પ્રતાપ. એમના પિતા મહારાણા ઉદયસિંહને સમાચાર મળ્યા. મહારાણા ઉદયસિંહ આવી અને રાજના મંત્રીઓને એટલું બોલાવી કીધું કે જેવી રીતે રાજ પરિવારના વ્યક્તિની શમશાન યાત્રા નીકળે એવી રીતે આની શમશાન યાત્રા નીકળી જોવે, કારણ કે મારા પ્રતાપના મિત્રો હતા. શમશાન યાત્રા નીકળે, અગ્નિ સંસ્કાર દેવાનો. સંજયભાઈ અડધો અગ્નિ સંસ્કાર હતો જ્યારે ઉદયસિંહ ઈશારત કરે છે માણસોને કે હવે પ્રતાપને એની રીતે રહેવા ગયો, આપણે બધા ચાલો. હવે મહારાણા પ્રતાપ એકલા શમશાને ઉભા છે અને એના મિત્રોની યાદી એને સતાવે છે. હાય હાય હાય, આ તલવારનો જન્મ થયો એટલે મારા મિત્રો ગુમાવ્યા ને બે સાહેબ.
મહારાણા પ્રતાપ થી પ્રતિજ્ઞા લેવાઈ જાય છે, આજથી પછી મહારાણા પ્રતાપ કોઈ દી હાથમાં હથિયાર નહીં લે. આ હથિયાર હતા તે મારા મિત્રો ગુમાવ્યા ને મેં, અને બેન કૃષ્ણા એને ખૂબ યાદ આવે છે કે કેટલું સાહસ કરીને એક દીકરી હોવા છતાં મને સમાચાર આપતી હતી, વેશ પલટા કરી કરીને આ દીકરી જાતી હતી. પ્રતિજ્ઞા ટૂંકમાં લેવાઈ ગઈ. આ મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા લીધી, આયા મહારાણા ઉદયસિંહે કચેરી ભરી અને કીધું કે પ્રતાપ ઉંમરમાં છે નાના, યુવરાજ તરીકે હજી ન લઈ શકાય, પણ એનું કામ મોટા જેવું છે, તો આપ બધાય સામંતોની ઈચ્છા હોય, પ્રધાનમંત્રીઓની ઈચ્છા હોય તો. રાણા ઉદયસિંહ પ્રતાપને એક બટાલિયનના સેનાપતિ બનાવવા માંગે છે, જેથી કરીને એકલા ન રહી શકે, સાથે સૈન્ય રહી શકે. બધાની સાથે નિર્ણય લેવાનો. કચેરીમાં આવે છે પ્રતાપ, પ્રતાપને વાત કરે અને પ્રતાપ એટલું કહે છે, તમામને મારા પ્રણામ, પણ મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, આજથી મહારાણો પ્રતાપ કોઈ દી હાથમાં હથિયાર નહીં. પોતાના કક્ષમાં જાય છે, પડદાની પાછળ માતા જીવંતિકાબાઈ બેઠી છે. આ નિર્ણય એને ગમ્યો નહીં અને મહારાણા પ્રતાપના કક્ષમાં જઈને આ દેશની એક મા એમ કહે છે, પ્રતાપ આ માટે મેં તને ભાગવત ભણાવ્યો છે, આ માટે મેં તને ગીતાના પાઠ ભણાવ્યા, આ માટે મેં તને રામાયણના પાઠ ભણાવ્યા, તને રાષ્ટ્ર માટે હથિયાર ઉપાડવા માટે મેં તને જન્મ દીધો છે. એમાં ઉદયસિંહજી આવે છે, મહારાણી હા મહારાજ, હવે રાણાને રાણાની રીતે રહેવા ગયું, સાહેબ આ શબ્દ અહીંયા આવ્યો છે, એને કઈ કહેશો નહીં તમે, એને એની રીતે રહેવા ગયો. બે ત્રણ દી થયા સંજીભાઈ, એકલો પ્રતાપ અગાસી ઉપર આટા મારે છે. મહારાણા પ્રતાપ 12 વર્ષની ઉંમર છે, 11-12 વર્ષ. એમાં એક મંડળ નીકળે છે, કોઈના હાથમાં રામસાગર છે, કોઈના હાથમાં કડતાલ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંડળને જોઈ જાય અને માં જીવંતિકાબાઈને બોલાવે છે, માં આ લોકો ક્યાં જાય છે, આ કોણ છે? બેટા એ મીરા માના, માં મીરા એટલે મહારાણા પ્રતાપના સગા મોટી માના ભક્તો છે. હજી પ્રતાપને ખબર નથી હો સાહેબ, કારણ કે પ્રતાપના જન્મ પહેલા માએ મેવાડ મૂકી દીધેલું હતું. ઉદયસિંહ રાજા બન્યા એ પહેલા મેવાડ મુકાઈ ગયેલું, કારણ કે ત્રણ ભાઈઓમાં ઉદયસિંહ બધાથી નાના. મોટા રાણા ભોજ એમના ઘરમાં મીરાબાઈ, એથી નાના આદિત્ય વિક્રમ, રાણા વિક્રમ. અને વિક્રમે આ પીડા આપેલી અને વિક્રમે માને મેવાડ મુકાવેલું, અને પછી તો પાછો દુશ્મનોની ચડાઈ થઈ અને આખા પરિવારનો નાશ થયો. અને એમાં ઉદયસિંહને એની દાસી છે એ પેટના દીકરાને આડો દઈ, અને ઉદયસિંહ નાના હતા ને લઈને વહી ગઈ હતી, એને મોટા કરીને પછી ગાદીએ બેસાડેલા, અને પછી પ્રતાપનો જન્મ છે. મીરામાની ઉંમર કે મીરામાના ભક્તો છે એમ. હા મીરામાનું નામ તો મેં બહુ સાંભળ્યું, મારે મીરામા પાસે જવું છે, અને હવે મારે હથિયાર નથી લેવા, હવે મને આ ભજનમાં આ કીર્તનમાં મારું મન રંગાણું છે. પ્રતાપના બીજામાં જેમનો દીકરો જગમાલ, માને એમ હતું કે પ્રતાપ જ્યાં સુધી હશે અહીંયા તો મારો દીકરો જગમાલ કોઈ દી ગાદીએ નહીં બેસી શકે, માટે હવે બરાબર છે હું આને ભજનના રંગમાં રંગાડું, જો આને હું સાધુ બનાવી નાખું તો ચિત્તોડનો વારસદાર મારો જગમાલ થઈ શકે. એટલે એણે જીવંતિકાબાઈને કીધું કે પ્રતાપનો નિર્ણય બહુ મને ગમ્યો, મોટા બેન એને જવું હોય તો હું મીરામાં પાસે મૂકી આવું. અને તેથી ભરગોટીનો મરોડ બદલાણો અને બાઈને ટકોર કરી, તમે તમારી રીતે રહ્યો, મારે મારા દીકરાને ક્યાં લઈ જાવ એ માન જેને ત્યાં નક્કી કરી લીધું છે, મીરામાં પાસે હું લઈ જાઉં છું. અને મીરામાં પાસે ટૂંકમાં વાત કરું, મહારાણા પ્રતાપને લઈ જાય, મીરામાને પ્રણામ કરે છે, ત્યારે માં ઉજ્જૈન છે. આવો જીવંતિકા, જીજા પ્રણામ, જીજા એટલે મોટી બેન. હા પ્રતાપને દેવા આવે છો, પ્રતાપ શું નિર્ણય કર્યો? માં ભજન ગાવા છે, તારા ભજનમાં ભાવમાં આવવું છે, મારે કૃષ્ણ ભજવો છે.
આભૂષણો જનેતાને ઉતારીને આપી ગયો, આભૂષણો આપી દીધા. માં આભૂષણો લઈ એ વસ્ત્રો લઈને નીકળે છે. ભગવો ધારણ મહારાણા પ્રતાપે કર્યો છે, બાલ યોગી બન્યો છે મહારાણો પ્રતાપ. માં જીવંતિકાબાઈ પાછા મેવાડ વયાવ્યા, ચિત્તોડ વયાવ્યા છે, અને હવે માં મીરા એમ કહે છે કે પ્રતાપ લ્યો આ ભિક્ષા પાત્ર, ભિક્ષા લઈ આવો. પ્રતાપ જે ઘેરે ભિક્ષા લેવા જાય ન્યાલી એક જ કકળાટ નીકળે, બાલયોગી આપ આયે હે લેકિન મુગલો ને હમારે ઘર મેં એક મુઠ્ઠી અન્ન નહીં રહેને દિયા હૈ, હમ ક્યા દે, હમારી હમારા બચ્ચે ભૂખે. અને એક ઘેરે જાય છે ત્યારે કીધું, પધારો બાલયોગી, મારા બાળકો માટે થોડુંક દૂધ છે, મારી ગાય મેં ધોઈ ને દૂધ છે, બાકી અનાજ તો નથી કરવું, લ્યો આ તમને દૂધ આપું. દૂધથી પાત્ર ભરી દીધું. મહારાણા પ્રતાપ ધીરે ધીરે દૂધ એક બે પાત્રમાં લઈ અને આવે છે. એમાં મુગલોના થોડાક ઘોડા હામાં મળે છે ના સૈનિકોના, અને કીધું કે એ બાવા હોય આપી દે, આ છોકરાને લૂંટી લ્યો. પ્રતાપ જેને બહેરમ ખાન ને હરાવ્યો છે, અકબરને સપનું આવે, સાહેબ અકબરને સુતા પહેલા પ્રતાપનું નામ ન લેવાતું નહીતર એને સપના આવતા, અને જે દી કોઈ અકબરને સુતા પહેલા જો ભૂલથી પ્રતાપનું નામ લઈ લીધું હોય એને માણા મૃત્યુદંડ આપતો હતો. આવો કરૂર હતો પછો ખાવ અકબર કે જેમ તેમ નતો. હવે એ પ્રતાપના હાથમાં દૂધ હોય અને એમાં પાંચ છ મુગલોના અશ્વારો સાહેબ એની ઉપર પ્રહાર કરે મારે, અને એમાં એક અશ્વારે સાલુ ઘોડે પગનું ઠેબું મારી અને હાથમાં જે દૂધનું પાત્ર હતું ઠીકરાનું ઠીબરી એ ઉડાડ્યું, ઠીબલી તૂટી અને એમાં એક ઠીબલીમાં થોડુંક એવું સકલીની ચાંદ બુડે એટલું દૂધ રહ્યું, દોડીને પ્રતાપે લઈ લીધું. લોહી લુહાણ હાલતમાં ન્યાલી નીકળી જાય છે, મીરામાં પણ આવે છે, માં એટલું આવ્યું છે. બેઠા ભગવાન તો ભાવનાનો ભૂખ્યો હોય છે. પ્રતાપ ભગવાનને ધરી ગયો અને પડદો બંધ કરી ગયો, ઠાકુર ભોગ લઈ લેશે. પડદો પડ્યો પછી હવે પ્રતાપમાં મીરાને કહે છે કે માં એટલા દૂધમાં ભગવાન ભોગ આરોગ છે કે બેટા આપણી તો ભાવના હોય, બાકી તો એ સપન ભોગને જમનારો છે. સપન ભોગ, હા અત્યારે ભગવાન શું કરે, માં તક સપન ભોગ જમે છે. પડદો જાય હટાવ્યો પ્રતાપે, કૃષ્ણ સપન ભોગ જમતો હતા બેઠા બેઠા. એમાં લઈ પ્રસાદ લઈ અને મીરામાં પ્રતાપને આપે છે, લે બેટા આ ભગવાનનો ઠાકુરનો ભોગ છે, જો પ્રસાદ. તાક માં હું રુધિરવાળો છું, લોહીવાળો છું, ઓલા મુગલોએ મારેલો ને લોહીવાળો, હું સ્નાન કરતો આવું, સ્નાન કરીને આવું ને તો પ્રસાદ પવિત્ર રહે. મીરાએ જવાબ આપ્યો, ક્ષત્રિયનો દીકરો મહારાણો પ્રતાપ જેવો તારી જેવો દીકરો એની માથે તો રક્ત અભિષેક જ રૂડા લાગે બેટા, તારી માથે તો રક્તનો અભિષેક, અને તું સમાજમાં ગયો ને જોઈ લીધું ને તે કે આ સમાજની શું પરિસ્થિતિ છે, તારે માળા લેવાની જરૂર નથી, તારે તો ભાલા લેવાની જરૂર છે, મીરામાં તારી માટે માળા લેશે સાહેબ. અને કહેવાય ગયો એ મીરામાં એ પાછો પ્રતાપને હથિયાર લેવરાવ્યા. પાયામાં જ્યાં ધર્મ હશે ને એ દેશ માટે લડી શકશે. જેણે રામાયણ વાંચી હશે એનો દીકરો મિલિટરીમાં હશે કે એક જુદું કામ કરતો હશે, જે પરિવારે ભાગવત વાંચ્યું હશે એનો દીકરો આર્મીમાં હશે, નોખું કામ કરતો હશે સાહેબ. જેણે કંઈ કર્યું જ નથી એ પટાવાળામાં હશે તો બેઠો બેઠો માઇક ક્યુ મારશે, મારો દીકરો પગાર કાઢે હશે, એના ધ્યેયમાં પગાર છે. પ્રતાપને ટોડલમલને પૂછ્યું અકબરે કે મારી એટલી ફોજ અને તમારો એક એક આ મહારાણા પ્રતાપની આયરે જેટલા છે, જયમલ રાઠોડે કેવડું યુદ્ધ કર્યું, તે જયમલ રાઠોડે અને એનો હગો ભત્રીજો એના ઘોડા મારી નાખ્યા હતા હામાવાળાએ, અને આણે પડ્યા આના બે પગ કપાઈ ગયા હતા સાહેબ જયમલ રાઠોડના, અને એના ભત્રીજાને હાથ કર્યો, નામ ભૂલી ગયો ભત્રીજાનું, અને ભત્રીજો કૂદીને આવ્યો અને જયમલ રાઠોડને પોતાના ખંભે લીધા, બે હાથમાં એના ભત્રીજાના હાથમાં તલવાર ને બે એમ કહેવાય જયમલ રાઠોડના હાથમાં તલવાર, એ ચાર હાથે બટાચટ બોલતી હતી. હાથીની અંબાડી ઉપર બેઠેલો અકબર એટલું બોલ્યો હતો, શત્રુભુજની વાતો સાંભળી આજ મને શત્રુભુજના દર્શન થયા છે આ રાજપૂતમાં. અને પછી એને પૂછ્યું કે આ હિન્દુસ્તાનના માણસો ઉપર આ જોમ ક્યાંથી છે, ત્યારે ટોડલમલે જવાબ આપ્યો કે જહાપના તારી પાસે સૈનિકો છે એ થોડાક તારી બીકે ને બાકી ભાડાના ટટ્ટુ છે, બાકી આ જેટલા છે ને એ ધર્મ માટે ને રાષ્ટ્ર માટે લડે છે ને એટલે એની અંદર જનૂન છે ભલામાના, જેની અંદર રાષ્ટ્રતા હોય જેની અંદર ધર્મ હોય.
ધર્મ વગરનું બધું ખોટું, પાયામાં ધર્મ, પછી કોઈ પણ ધર્મનો માણસ હોય. અને ભાઈ આ ભાગવત તો ભગવાન કૃષ્ણ, મને એ જ થાય કે 5000 રામચરિત્ર માણસને કેટલા વર્ષો વ્યા ગયા, પણ હજી એમ લાગે કે આ કાલ હવારની ઘટના. કેવું બધું, ઘણા કહે કે એનું વાંચ્યા કરે છે, એનું આવ્યા કરે છે, તમે શું કામ ટાઈમ બગાડો. તો તું એનો એ જ છો, તું ક્યાં કઈ નવું હિંગડા વાળો આવ્યો, કઈ તું માણસ જ થઈને આવ્યો છું ભાઈ, માણસ થઈ જા. અને આ બધી કથાઓ માણસ બનાવવાના પ્રોગ્રામ છે. માણસમાં સારા વિચાર આવે, કોકને ઉપયોગી થતો થાય, બરોબર.